પણ કદાચ મારી વસ્તી નો ભાવ હશે. આટલા દાડો તો મારો બરોબર. આ જોગણી ના ભગવાન બોલી બરોબર. મારી કરદેવ ને જગાડું કે બરોબર મારી કરદેવ ને જગાડું નાસ્તો મારી મહીસાગર ની વિહોતર ની બીક થઈ જવું મારા જોગણીના. દૂધ બાજરી ને દીકરા ખૂટવા દો તો આ જોવાનું રવારીઓ કદાચ મારી ખોડલે ઈશારો કર્યો કે તું તાર ધૂળે જા ધૂળે જા ધૂળે જા ધૂળે જા નાળિયા ડોળામાં એક દાડો તારા નડિયાતો ગજ 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 ના વ્યાડ દઉં તો તાર બરોબર મારી મેણો લાડચી નું વેણ સુતારું ભાઈ રેવા ઈશ્વર દશરથ એક દાડા નું શું વેણ છે એમના જોગણી ના કલંક છે તારું આવું લાડચી ના હું ઊંડો કુવાઈ છું હાથી જેવી ગજ સૂડ ને લોબી ના કરી બતાવો વસ્તી ને હારું કરવા આવીશું ભાઈ બગાડવા નહીં આવી પણ ઓરખાઈ એની માતા શું કારુભાઈ દશરથભાઈ ઓરખાઈ એની માતા શું અને ઓરખંડ નો બેઠો છે રાજુ ઓરખંડ નો બેઠો ઓરખાણ વગર નું કોઈ બેઠું તારે ઓરખાય પણ આ મેળા એ રેવા હજુ તો મારો પિયાલા ની વેરા બનશે એનું આ વસ્તી નથી એવું કહીશ કારુભાઈ પણ આ મારી વસ્તી ના ચેતવું શુક્લ એક દાડો મારા થજો આવું કઉ છું ને આવું ચેતવતી રહું છું કારાભાઈ રમેશભાઈ મારો તો સર હોજમેન તો મારી છે પણ મારી હોજમેન કોક દાડો વેર વિખેર થઈ જશે વેરાયો આ જોગણી ના અરે થઈ જશે તારુભાઈ હું હાજર ના છું પણ પણ આજથી નાભી માં મજા કહેતી જાઉં છું કદાચ બાર ગુંઠા લેવડાયું હશે આ દિવાએ લેવડાયું હશે આ મજૂરીએ લેવડાયું હશે તો એક દાડે તારા ઘેર સૂરજ ઉગાડ દઈશ રે વા કદાચ પેલા નો કથન જ છોડી દેતી હોય હું આવું
કિરણભાઈ આ મોડે પિયાલે બોલું છું કે જાજુ નહીં બોલતી ના ભીમા નું નહીં બોલતી રાણી ધરમ નું બોલું છું ને દરબારા નું બોલું છું પણ કોઈ આગલી પાછલી વાત હોય કારુભાઈ કદાચ કોક વસ્તી મારે લાડચી ટોળું માર્યું હોય અને મોડવો એનો બગડે હશે હું લાડચી નું જોડ દોડી રહીશું ખબર અમારે શું કરવું પ્રભુ બોલી રહી ભાઈ ચો બેહું ચો ઉઠવું અનો ધરમ આ દીવા જોડે ખવડાવો દારૂ ભાઈ મારી ભારતી બોરી સાહેબ પણ એની માતા બળી દેવ આજે તમારો એટલે અત્યારે તમારો દારૂ નો મેળ ચડી જાય જાજુ બોલતી નહીં મકડો ની આબરૂ નહીં જવા દેતો તમારી કગર થી હાચી ને બેસી રહીશું દશરથ ભેત માં દિવાલ છે જીવન નો કદન ઠપકો આવા નહીં દો આવું દીવાના પ્રભુ બોલી દે મનમાં ઝેર બોલી આવું જોવા ઝેર તારું ઉતરી વાળી આજે ઉતરી તમારી પેઢી એમ બગડ હું કર્યો એ મને પણ બરોબર આટલું કઉ છું પંથાપુર જાજુ બોલતી નહીં કા દેવ નો દેવ નો ભારતી નો હરંગ પાણી જરૂર નહીં નાગજીભાઈ દેવ નો હરંગ વિક્રમ તારા માટે ચેક લઈને બેઠીશું એવું બરોબર આ વિનાય પરે બોલું છું વિક્રમ કદાચ મારા તો દરેક આશીર્વાદ આશીર્વાદ કદાચ મને તારો એડો ચડી પણ આજથી બરોબર એકવી દાડા બની જાય વિક્રમ એટલે ચેક લાવો
અને કો હોનો હોનો મશીન લાઈન જો કદા ધંધો ચાલુ ના કરો તો ઘરિયા વેડાય શું શું કરો મારી ઓરફળ તો પડશે 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 આ વેડાય રાજુ હું કદા જ્યાં બરોબર ભારતીની જોગણી જોણી દઈશ જય જય પુના નો અમરનાથજી રમેશભાઈ ભરતભાઈ અલ્પેશભાઈ મારા વાલા ભાઈઓ મારા મુકેશ કે મારા વિષ્ણુ કે મારા કર કંદુરિયા બધા મારો જ સી આ મારી લખુની ટોપલી ના રોંગ સી પંતા રેવા આ મારી લખુની મજૂરી બોલી રહી છે રમેશ એક દાડો કારું સંજોગ નતો એક દાડા ની વેરા નથી એટલે મારી ભારતીય પગથિયું મળ્યું ઘર ના ઉઠે એટલે એને ઝાટકો પડ્યો ઝાટકે હો પડ્યો ત્યારે રમેશભાઈ આ ઘર નો ઘર ચમડો બની જશે લીલું હીરું લખું હું બરોબર તમારી ઓરખણ વાળી માતા બોલું છું એ તમે તમારું ઓરખો છો ને હીરું જગત સૌ ભાઈ મકોણા પણ તમે હાચવીને આપીશો ને તો હાચવીને કરો ત્રણ ટોપલી માં રોમ લઈને ના બેહું તો મારા પણ ચરણ ભાઈ અલગ આવશું કમોણી ના લાવ તારણ મારા વચ્ચે કરવું પડે દન મારી કર દેવ નો થજે ચરણ ભૂલો ના પડતો આવું દીવાના પ્રભુ બોલી દે એક વખતે બોલી ને આજે બોલું છું એ દન મારો થઈ જજે જો કાયમ કદાચ હું લાલચી ની જોગણી જોડી રહી હોય તો મારા માફામાં તમને મારી વાજવા ના રાખું તો બરોબર આ વેરા એ મારું મૂળભૂત શિવ પ્રભુ નાગજીભાઈ દરાઈના આશીર્વાદ આલવા છું અમારી પંચો બેઠી કારુભાઈ દલારી ભારે રહીશું રમેશ કદાચ ભરત આબરુ મકોણો ની રમેશ રાખી ને ના રમેશ રાખી માઈ ને ટેકો આલ્યો પણ આબરુ તો રમેશ રમેશ આ વેળા એ બોલું છું અને પલે બોલું છું પણ એક દાડો જગત માં જો દીકરો લઈને ના આવું ને તો કારણ મારા આવું સદી નો ભરો રાખજે રમેશ આ નાર જોડે ફરું છું તો નાર ની ભાઈબંધી નો હેડો રાખજે જે તને દીકરો આવું દીકરો આવું ને તને આજે હરખ થી આવ્યો છું હરખ થી મને ખુશવા આવજે કે તમે ચોક વાચો કર્યો સદી જોડે કજિયો મટાડી દો કદાચ રાત દંડા ગણાશો અને કદાચ તમે દશરથ ના ઘર ની ચાવી આલી છે તો તમારા કદાચ ચાવી ખુલનારો કંદરિયો ના આલી દઉં તો આ વેળાએ મારી જોગણી નો ભૂલું કરું રાજુ બરો રાખજો રાજુ હાથો હાથ હાલવા દો
તો તમારી જોગણી નું વેણ શું? એ મારી વાલી હજવણ અને એ મારી પંચો. આજ તો હવા હવા તોલા હોનું લાવો છો ને અલ્પેશ, પણ તમને માલ આવો છો. ઈરું લીલું લખું લીલું એક દાડા નો સમો આવશે. આજે જ્યાર ઓલવાઈ જુ મને ભારતી નું મન તો મોટું જ છે. ભારતી નું મન છો 50 છે. ભારતી વસ્તી માટે હું કરવું છે, હું નહીં કરવું. દાડો ઉગેટલી એમ થાય રમેશ કે કરોત્ર ના ઘર માટે ભારતી હું કરી કાઢ. એવી વાત છે. ચરણભાઈ એ તો એટલો ભાવ લઈને બેઠી છે અને તો અગાઉ બોલો છે ને કે તારી ચાર છોડીઓ મારી હું પહેણાઈશ અને એક દાડો જગત માં હું લાડકી ની જોગણી તારું ભાઈ આ લેવે કદાચ મારો આજો આજો રાજુ કન્યા દ્વાર ના પાઉં ને તો તો આ મારી આ વેરાય મારી જોગણી નો ભોગાર કદાચ મારી ભારતી નાગજીભાઈ હે એટલે ભારતી જોડે પૈસા નહીં પણ મારી જોગણી જોડ તો ગરબામાં ભંડાર એના હૃદય નો રાજુ ભંડાર તો ભરેલો છે ને એનું મન ભિખારી નહીં ને એના તો એમ કહે છે કે બહેરામ આયેલું મેમન ચા વગર નું ના જાય રમેશભાઈ ભણી વગર હે તારું ભાઈ એ પોતે 5 મહિના થી નહીં ખાતી. કેટલા મહિના થી નહીં ખાતી? 5 મહિના થી નહીં ખાતી. 5 મહિના ની મજૂરી મહિને ભગવાને દવાર કેસ આપી દીધો છે. અને આ જોગણી નું નામ લઈને એનું રાખ્યું સરપંચ મજા કઉ છું આવું રામપરા ના મહેમાનો આ વિડાઈ કદાચ હું રામપરા માં વાર ઘરું કરવા આવી છું. કદાચ મારા જોગણી ના હાથે પાયો ખોદાયો હશે તો તો હું બોલી ને જીશું કે હું આવું ને અને આ જોગણી આવે એટલે રામપરા માં નોબતો વાત આવું દીવાના પર અને તમારો એવો ભાવ છે કે જોગણી આવે જોગણી તૈયાર કરો રાજુ એના આવો ભાવ છે. અને એક દાડો એવો સમય આવશે માધવભાઈ એટલે એની તૈયાર થઈ ગઈ છે એને ઈંડણ અંતે જવા દો અને મહિનો થાય 2 મહિના થાય એટલે જોગણી જાતે તો માફા વધીને આવીશ. અને તમે નકશો ઘડ્યા પણ અરજીભાઈ એટલે નકશે ઉતરી જાવ 4 મહિના ભગવાન આવો મારા દીવાના પ્રભુ બોલી રહ્યો. પણ લો રમેશભાઈ કદાચ ભાવ કરીને મારા જોડથી તમે વેલ લીધું આશીર્વાદ લીધા હે આવો મારા દીવાના પ્રભુ બોલી રહ્યા. ચરણભાઈ શું ના બોલવું શું બનાવું બધી દેવને ખબર જ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હે તારું ભાઈ વનવારી માતા આ તો બધા વનવાર જ છે અનુ વનવારી માતા છે સાચું માજી આસ્તી તમારા માટે હે આસ્તી આ વસ્તી માટે રાજુ અને તમારા કગર થી એક અરજી છે હા માં તમારી એક અરજી છે બોલો આ ઘોડિયું ધૂણે ભોળું બહુ છે એ તારા દેવને માં પકડવું નો તારા દેવને પકડવું નો મારી અમારી અરજી છે એવી એ મળ્યા એ મોડા વામુ ભાડા એટલે એના એમ થઈ જાય વાલે છે સીધ પાછા મોકલવા પણ મારી તું બહુ લાજ રાખજો તું અગ્નિ છે અમારી અરજી છે માં આ ઘોડિયા અમુ બહુ ભાડજે પછી હાથી થઈને નેકરીશ તો હું કરશો પછી હાથી થઈશ તો વસ્તી નહીં જરૂરી હતા.
એક બે ના કામ એવી ગણવી છે ને કે આજથી ભારતી જોગણી ની થશે, જોગણી ની થશે, જોગણી ની થશે. જો મનતા ની થવા દો તો તારું ભાઈ જો કલમ આવે ને તો જ જશે. એટલે કદાચ આ પેઢી માટે અમૃત પીવાનો પીને અને આ વસ્તી ને અસ્થિ મારી ખોરામાં લઈ લીધી, અસ્થિ મારા માફામાં લઈ લીધા. એ મારી વસ્તી વાલી વસ્તી કરોત્રા ની વજવેણ, હવે તો તમારે હારા સેટ લેવાની છે. હવે તમારા સુખ ના દાડા ગળી ગયા છે. આવ દીવાના પ્રભુ બોલી અને આ વેરા એટલું જતો જતો બોલી જશું રેવા બનતા કે કોદારે તૈયાર રાખો જમીન માં બરોબર પાયો ખોદવા જશું. હે તમારે હારા સેટ લેવાની છે, તમારે મારી છે કંકુ વેડવાનું છે અને અમારા કંકુ ના ડગલે 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 તમે હેળ્યા જજો. જો કદાચ તમારી કરની માતા જવરી હશે, તમારી વૈશાખર બરોબર તમારા માફા માં બેઠી હશે તો મય જોગણી ના ઝૂઠા ભેગો ના રમાડું. ચિંતા ના કરીશ તો કદાચ મારા ઘેર દવા પણ નાથ લઈને આવીશ તો તા કરોત્રા ના બાર દરવાજા આજ થી ખોલી કાઢ્યા છે. તો કદાચ કુંવાસી હશું પણ કદાચ નહીં મારો ના થાય છે પણ કદાચ તારા દુશ્મન ને ક્યાંક ડેરો પાડો અને દવાર પણ ના તેની છાતી ઉપર ના ચડાવો ઘણા ની ઘંટડી લઈને ના હોતો તો મારી વિશ્વાસ રાખજે પોતા લાડજી ઉપર, વિશ્વાસ રાખજે ના જોગણી ના પ્રભુ ઉપર વિશ્વાસ રાખજે. લ્યો ભાઈ ખાઓ પીઓ મજા કરો. આજે જાજુ બોલતી નહીં, જે કહેવાનું હતું કારુભાઈ કહી દીધું, જે બોલવાનું હતું નાગજીભાઈ બોલી દીધું. પણ ખમા ખમા ને ખમા કહું છું ભાઈ, ખમા ખમા ને ખમા જ કહું છું. પણ જો રહેશો તો આ જોગણી પહોંચી, પણ બીજું નહીં ત્રીજા નો દસ્તાવેજ કરવો. આમથી આ વેરાય જતી હોય અને આ પડે જતી હોય પણ બીજું નહીં ત્રીજા નો દસ્તાવેજ કરવો છે. પણ હું કદાચ કરીને દસ્તાવેજ કરીને ઘેર ના લો તારા ના વચ્ચે રમ દીકરા બોલી દે અમારી ગુનો ની શો તો અમારી ગુનો નું હજાઈ રાખીશ. જગત છેતરવા આવશે પણ અમે દીવો નહીં છેતરવા. આટલો ભરવો રાખજો. લો ભાઈ દરેક ને જે કહું છું ભરતભાઈ અલ્પેશભાઈ ઘેર જાઓ એટલે તમારી ખોડિયાર અને એ તમારી પેપર વાળી ને મળી અને તમારી ભેગી બેઠી વિગત ને મળી. નરજીભાઈ મારા ભરત ને, મારા વિષ્ણુ ને, મારા મુકેશ ને, મારા રાજુ ને, મારા રણો નો ને, મારા મકવાણા ના ગંધારીઓ ને જો એમના દરાય ને ખમ્મા કહીશ અને એક દાડો સત નો આગળ લેમડો ના ઉગાડું અને કદાચ લેમડે આંચકો ના નંખાવો મારી ખોડિયાર નું જોગણી નું ભેગું રહી ઘણું ખૂટતું છે. નાગજીભાઈ કદાચ તમારા રાત પર ના ઉજાગરા આ દીવો પૂરો પાડશે. આટલી મહેનત થી અમદાવાદ માં રહ્યા હશો, વાહ ઘણું કર્યું હશે. કદાચ અમદાવાદ ની મારી નગર ની દેવી તમને હાજવી રહી હશે. હે રાજુભાઈ કદાચ રમેશભાઈ મારી ભદ્રકાળી માં તમે બેઠા છો. કદાચ મારી નગર ની દેવી તમને હાચવી રહી હશે. દરા લોકડે ડા ગળ્યો નહીં અને કદાચ સમાજ માં પંચમાં જો કદાચ ના ગણવા દો તમારે. રાજુભાઈ જય જય પુના. પાંચ દાડા બની જાય. કેટલા દાડા? પાંચ દાડા બની જાય. અને આ દીવો એવો બારી રહ્યો હી આ જોગણી ના ભગવાન એવું બારી રહ્યો. જય જય પુના. ગોમ નહીં જાણતી રમેશભાઈ, ગોમ નહીં જાણતી પણ કદાચ વસ્તી ના મનોજ્ઞા નું તેડું આવે. વસ્તી ના મનોજ્ઞા નું તેડું આવે નાગજી તો ઉતાવળ ના કરતો
આવો મારા જોગીના પ્રભુ તને છે કડમ નિજમાની 100% જેવો તમારો ભાઈ બહેનો નો ભાવ છું એવો ભાવ કાયમ રાખીશ. પણ ભરત તું ભારતી નો જ ભાઈ ને એટલે આ ભૂચકો મારે ભારતી નો એટલે આ ના પીવાની જગ્યાએ ચા પી આવ. નાગરી મળી જઈ હશે અને કદાચ એના બાવળે રમતી હશે ભરત પર બોરપણ ના કોઈદાન છેતરવા તો નહીં થાય. પણ શેઠજી ગોડા કોની પાછળ હા વાપરવાનું કોની પાછળ બસવા વાપરવા એ તારા વિચારવાનું ભરત. જો બસો વચ્ચે ને તો કાલી તારી બોલ દીકરીઓ ના પણ ખોટા 100 રૂપિયા જે આપણી ચા ના પીવા એ લઈ જાય ને એ નકામા પડે. હા વેરા એ તારી બુન ની જોગણી બોલે એટલે માણસ વર્તો કિરણભાઈ માણસ વર્તો આવું બોલું છું. તારો બોલ લાખનો કે સો ગુના આલવા ને રેવા 200 ગુના આલવા આવું આ ભવન દા તારી ભલામણ આજે રાજુ મામણ ઇન પાછો કાલ હવાર એક કામ કરને ભેગો ભરત નહીં ગળો નાગજીભાઈ એટલે કાઢો કરી દેવા પડશે. મારા ભરત ને મારો ભરત કરી ના ફેરવું તો આ છોકરી નો એવો વિશ્વાસ રાખજો. આખા અમદાવાદ માં તું સાચો છે. અમદાવાદ 500 પાટણ વાળો 400 ચડોતર બાલ હવેલી દંડાઈ ખાખર્યું ભરત આગું નો આગું જો બરોબર ની વસ્ત્ર દેવ ભરતી શું તારી જોડે તારો ભાઈ મારું કોઈ માં નથી કોઈ બાપ નથી હું કદાચ જન્મ લેનારી દેવી છું. આવવા દીવાના વડે આ પીડાઈ પર ભો બોલી રહ્યો તો ભરત હું કદાચ તને આપે હાચવીશ પણ આટલો મારો બોલ જરૂર જાલી જશે કે હ ગુના આલવાન 200 ગુના આલવા ગોળા તો તારા માટે પ્લોટ રસ્તામાં પડ્યા છે લેવાના હું તને ઢગલો આપું જમીનમાં હું કહું છું પ્લોટ ઇને રસ્તા પડ્યા છે ત્યારે જ સહી કરી એને જ છેતરી જાય છે નાગજીભાઈ. શિવ પ્રભુ તમને એમ થતું હશે ને કે આ ધૂણી ટાઈમ બગાડશે જે બોલવું હશે પિયાલે બોલી લઈશ. ચરણભાઈ કદાચ કોઈ વાત નો ડોળ આજે આપી દઉં તમારો ડોળ જીલી લેજો. મારા કારુભાઈ ભગવાન નાગજીભાઈ
કદાચ આજે કોઈ તરતરા ના હાથમાં ડોળ આપી દઉં અને કદાચ ખમ્મા નો કહી દો ને એવું કોઈ કામ નહીં જીલી લેજો જો ભેણ જીલી લે ને તો તો આમની હાથ ભેડી હોય અત્યારે ભેડી હોતી મજા આવો જોગી ના ભરભો બોલી રહ્યા હી જાઓ ચરણભાઈ લાખો પતિ સો ને લાખે શ્રી કરીને રહી એટલે નામ થી તો લાખો પતિ સો ને તમે હે નામ થી તો લાખો પતિ સો ને અને લાખો પતિ હતા ને તારા જ અહીંયા પડી બાકી અહીંયા એમ ને પડતી નહીં આવતી તું ઇની પેઢી નું પ્રભાવ નું પૂન છે એક ભારતી નું પૂન અહીં નહીં બોલતું પણ એનો પેઢી નું પૂન બોલી આવ દીવાના પ્રભુ બોલી રહ્યા તારું ભાઈ મારું અભિમાન નહીં પણ આ ઘડીઓ ની પેઢી નું પૂન બોલી છે સર હા અને આ ધણી તો હિંમત છે કે મારી ભારતી કરે સાચું સાચું એને તો અરકણ પડી જશે તારું ભાઈ આ ધણી તો હિંમત છે કે મારી ભારતી કરે સાચું જો કદાચ કાયમ મોટા કર્યા છે કદાચ ભારતી મોટા કરે ના કરે બસ તો કદાચ જોગણો વિશ્વાસ લ્યો ભાઈ દરેક ની છે જય તારી માં દરેક સુનાત શેર નું સુની રોયા ભગવાન ખુબ ખમાય કિસે રાજુભાઈ ખરુભાઈ આવડાય મારા જોગણી ના ભગવાન ખુબ જોગણી ના રોમ જુલ સ એનાથી હવાઈ મજા એવું મારા દેવના ભગવાન બોલી નીકળે ભૂષા રાખું તો ભરતી મારું રોમ જોગણી નહીં આવડે હું મેના લાટકી ની જોગણી બોલું છું મારા મુગા મોતીઓ થી મુગા મહેમાનો મજા આ વેળાએ મારા દેવ ના ભગવાન કે દરેક ની આશના પૂરી થઈ જાય એવું મારા દેવ ના રોમ બોલ્યા દરેક ની જો મુરાદો ના પૂરી કરું તો મારું નામ દેવ નહીં જેને જેને હોય પગલું ભર્યું છે એનું પરમો ના રાખું તો મારું નામ દેવ નહીં જેવા લાયા એવા મૂકવા ના જવું તો મારું નામ દેવ નહીં અને જો સ એનાથી હવાયું ભરતી ના કરું તો મારું જોગણી સધી નું વેણ છે જેને જવા દેવાની ઈચ્છા નહીં આ ફૂલે મજા આ ચંદડીએ મજા આ વસ્તી મજા આ ફૂલે એકલો હનો હીરો મોતી બધું કચોઈ ગયું રબારી દાળો ઉગશે હવા પર ઉગશે એટલા કાશી ક્ષેત્ર માં ભારતી બહુ આ ક્ષેત્ર કોના ની કતારી
આ ફૂલ હોય છે મારી ખમામાં કોઈ દાડો ખમી રહ્યા નહીં, તારું કોઈ દાડો સાથ જહા નહીં આવું વેળા એ તથી બોલું છું. કોઈ દાડો તમારી તિજોરીએ કાઢી ચડા, કોઈ દાડો તમારો આવકાર નહી જાય, આવી વેળાએ આશી બોલી જાઉં છું. તમે પોણી પાછો નહીં પણ ભાવ કરશો ને આવો, તમારું દૂધ જી આઈ જા હરબારી, પણ એ દૂધ જીમાં તમારો અમર ભેટી કરી જા, આવો વેળા લાચી ની ચોકડી વેળા એ ભૂલી જવું પડે. આવનાર બહેનાર ઉઠનાર જનાર જેવો જેવો ભાવ લઈને આવ્યા છો, તમારો ભાવ આ ચોકડી આગળ મીકજો. દાળો ઉજે પૂરું કર્યા વગર રહે નહીં. ભારતી વાંજે અંબાજી દાળો ઉજે કોથળો લઈને આવશે, આવો આ ચોકડી બોલાવો હરબાજી. આવનાર જનાર ઉઠનાર બહેનાની દરેકની જય. જેવો જેવો ભાવ જે જે લઈને આવ્યું છે, હાથીના મણ અને કીડીના કણ દરેકને પોતપોતાના રીતે હાલશે ભાઈ. જેવો રાજદેજો કર્યો છે, દાળો વગે કોઈ નોકરી નહીં જતીનો પગાર નહીં કપાય રે ભાઈ. આવું માતા બોલો રવારીઓ, હે રવારીઓ સ્વભાવ દરેકની જય. તમારો ભાવ હતો એના કરતા બમણા ભાવ થી લઈ લીધો, મારા કુંજી ના બધું, મારા મેળી ના બધું. ભારતીપુર આટલી દેવીઓ એટલું કીધું, ખમા ખમા ને ખમા. કોઈ દાડો ગાંધીભાઈ માતા કોઈ દાડો સુકેશ ભાઈ પૈસા આપવા આવશે, પણ કદાચ અહીંથી કોઈક રોતું આવે અને હતું આ દીવો ના કાઢે તો એવી આશી મેળવું છું. મારી પૂજી ને ભરવું એવું કે છે, એટલે કદાચ મને પૈસા નો ઠેલો મેલતા આવડતું. સભા એટલે ભગવાન, મારા પૂજી ના ભરવું એવું કઈ છું. કદાચ હું સભા વચ્ચે બોલતી હશું, અને હું પૂજી ની માતા હશું, હું પૂજી ની માળા હશું, હું એવું બોલું છું.
દાડો વધનો બોલ બોલતી નહીં મારી બોલ. મારો ભગવાન એવું કહેશે કે ચાર બોલ કે તો બે બોલ બોલું છું, પણ એવું કઉ છું એક દાડો નડિયાદ ના અંદર આપણા થી ગલા નાનો પૂછો તો મારું નામ પૂછી એવી વેલા આવશે બોલ આવશે હું નહીં આવતી આ પર બોલ આવશે આ ફૂલો નો પર બોલ આવશે અને તમારો ભાવ લાવશે અને આ સભાનું કુટ લાવશે એવું મારા દેવના ભક્તો એક દાડો તમારો અમર્ય સોજો થાય અને નડિયાદ ના અંદર કદાચ આપણા થી ગલાલ ના ઉડાડો તો મારું નામ પૂજી ની માતા નહી રમેશભાઈ મારો દેવ નો ભરવું એવું કે પણ કદાચ હું એવું નહીં કહેતી હું કરું આ દીવો કરે અને આ પથારી કરે પણ કદાચ કોનો ટાઈમ આવો ફૂલ ભેગા થઈ તમારી ભોટ પૂરી ના કરવાનું વિશ્વાસ રાખજો બહુ મોટું બોલ પણ મારા માટે આભલા જેટલી વાત છે કદાચ પૂરી ના કરું ભગવાન ના ચોપડે હોય ના હોય પણ આ જોગરી ભગવાન જોડે ભીખ માંગી જો રમેશ કાકા પૂરું ના કરું મારું નામ પૂછ્યું મારી પૂજી ની માતાનો ભરજે પહેલી વાર ગાયું અલ્પેશભાઈ ના મુહાર માં ગાયું હતું એ દલ થી ચાલુ કર્યું નરસિંહ નો બનાયો મોટી સીડીઓ ચોય ચડવી નહીં જે ઘેર મન મલાય ઘેર જવાનું જે ઘેર ના મન મલાય રાની જવાનું મારી મેલડી અલ્પેશ ખમા કદાચ ભરત પહોંચી ગયા વાપર્યા છે એવું નહીં કહેતી કે આ દાડ આ દાડ આ દાડ એવું મને આવડતું પણ આ ફૂલ નો પ્રભુ એવું કેસે આ દીવાનો રોમ એવું કેસે પણ મારા પૂંજી ના પ્રભુ એવું કહી છે મને દાડામાં રડતા આવડતું નહીં પણ મારું પરમણ ના લાવડાવું આ દીવા જોડે તો મારું નામ પૂછી દઉં માતા અમે આજે ના પીવર પછી મને ના એ રહેવાના તમારી જોગણી કયો કા જોગણી કયો દેવ તો એકની એવી સત્સંગમાં કદાચ તમારી દેવી જોડે પૂરો નાળો તો મારું નામ પૂછી મારો રાતનો ઉજાગરો ગોદાળો અફેટ નહીં જવા દો તમારી દેવની પલોટી ગોદાળો અફેટ નહીં જાય એવો મારા પૂજી ના પડે દેવના મેળાવડે ભેગા થયા છો અને એનું પલોટી ગોદાળો વેટ નહીં જાય એવો મારા પૂજી ના પડે તમારું ગોદાળો પરમણ નહીં જાય મારા ઘેર મોડા ભેગું થાય છે ભાગ્યશાળી ના ઘેર રમેશભાઈ ભાવનું ભેગું થાય
મારા ભેગું સાધું બધા પાટીદાર દેવ નું ભાવ ના પણ ભાવ થી જમાડે લોકો દાડો હવો થવડ નહીં મારો પણ નામ નહી ભાતી બોલ ખમાનો કોઈ દાડો કરી ન આવે એવો મારો નામ છે કે કદાચ રોતું આવશે હા એવા જસના હલાય તો આથી હતું ચોપા બાર ના કાઢું તો મારું નામ તમારી ધોભલી એ કમા તમારા રોટી મને પર પુવાસી મજા એવું મારા દેવ ના ખૂબ કમા એટલે કમા એવી નહીં ગાભી થી કમા આમ કમા ના બનાવ તો મારું નામ પૂજી ની માતા ને તમારી ખમા ના બતાવી દો તો જોડો છે એવા હોય જોડજો સવારે ઉઠી આમ 12 મહિના આવતા આવતા ખમા ના દેખાડો નડિયાદ વચ્ચી તો મારું નામ પૂછી ये डॉक्टर है बनकर રાજુ ભાઈ પણ કોઈ દાડો કાર્યો ગર્જક છે અને સતના કોગર તમે પહેર્યો હશે તો તમારે દેવ નું થવાનું દેવના કોકણ સજ્જ કોકણ છે અને બે રહ્યો હોય દેવનો થઈને જઈજો કોઈ દિન દુઃખ આ પીલી આવશે ને કરો તો ની પીલી એક સહી ના આને પણ છે ભાઈ આજના દાડે આવો
તમારે જેટલું જેટલું જોઈએ છે જેટલું જેટલું માગો આ જીવાના ભગવાન હાલ છે ચરણ ભાઈ જગત ની માતા આઈને કઈ જવાની હવે મહેમાન જેવી માતા હશે આઈને ખમા કઈ જવાની પણ ભાઈ કોણ મોણું હોબાળું કરે જેવું જેવું કરે એટલે આજના દાડે આ કરોતર રબારી ના ટેકરી દેવે જેણી મોટી આશી આલી છે ભાઈ બાબો કોઈ દાડો વાયુ હોય લણવું પડે ભરતી એટલે કોઈ દાડો જશોદા નગર થી હેડી આ નડિયાદ જેવા ગામ કરોતરાની પેઢી આપો રૂપી થાપવાની બેઠી છે એ ભવનમાં કશું કરતી નથી એની વેરા બની એટલે આ જગ્યાએ બેહી આ જગ્યાએ હું બનાવું હું રચાવું કદાચ અમે માતા છીએ બોલી જવાના પણ બનાવીને હાથમાં છે કદાચ ગમે એવો હું ભૂવા આવો અહીંથી ઉભા થઈને ગમે એવો પસંદ ગમે એવો અમૃત વ્યાણ બોલો પણ એને ના બનાવો ના ભાઈ એટલે એને બનાવવું હશે એટલે બનાવવાનું બધું દેશે નહીં ભાઈ એવું મારા પ્રભુ કે છે એ જબરી જે વાતા છે ભાઈ એને દુનિયાની ભવન છે એટલે ભરતીપુન તમારે જેટલું જેટલું જોઈએ જેટલું જેટલું માગો અને જેવી જેવી વેરા બનશે ભાઈ વેરા બનશે આ જગાની વેરા બદલાતી રહેશે સારું છે અને હવે રોમ બનાવશે ભાઈ આ જોગડીના પ્રભુ બનાવશે એવું કહું છું એક વેણ કહીએ હજાર વેણ કહીએ પણ રોમ ઉજાડે એટલું બોલીએ એટલે એના ચોપડે લખાઈ જાય એટલે આજના દાડે આ કરોતરા રબારી આ જોગડીના ચોપડે ફૂલ મેલ્યું એ ફૂલ એના ચોપડે ગુના વગર જમા થઈ ગયું એવું મકવાણા ની માતા કહું છું ભાઈ આ જગ્યાએ કદાચ બોમ્બે બોમ્બ થી ડગલો ભરીને આવ્યો છે એનો ડગલો આ જોગણી ના રોમ એના ચોપડે નંધાઈ ગયો અને એના જે જે હાલવાનું છે એ સમય વેરાય હાલશે સમય વાના કશું બનતું નહીં ભાવ વાના કદન ભેરું થતું નહીં ભાઈ અને ભાવ કરી ના તમે હારો મેઠો અવગારો બોલી આવો આવો કરી દેશો ભાઈ તરસ્યાનો પાણી ભૂસ્યાનો ધોન આલ્યું હશે એનું પરમણ નહીં જવા દે ભાઈ એટ છે ને તો જ છે બધું ભાઈ એટલે આજ આ દેવના નોમ ની એટ પડીએ છીએ ને એ કોઈ દન ચોય જવાનું નહીં બધું જતું રહેશે હા ભાઈ બધું જતું રહેશે પણ એક આશી અને એટ એનું પરમણ કોઈ દન જતું નહીં ભાઈ એટલે હવન ખમા હવન મજા મારા શિકોતર ના ભગવાન હવન ખમા કે છે નાગજીભાઈ બકરાનો હજાર હોય ને તે બચારા જ કહેવાય અને સિંહનું એક જ હોય ને તો એનું ઘર શેંગડું જ કહેવાય ભાઈ એટલે એક છે એટલે એ જ બોલું છું ભવનવારી માતા છું ચરણ ભાઈ કેવું કહું છું મારો ભુવનો ના છું માતા મોની નહીં ભાઈ ભવન કરીને બોલું છું ભવન વના કશું બોલતી નહીં ભાઈ એટલે એક ઘર હોય પણ કદાચ શેંગડું છે એવું જગત માં નોમ ને લેણું ના રાખવું તો મારું પોતાનું વ્યાજ છે ભાઈ નડિયાદ કો એટલે કે ભાઈ ઘોંઘોર અને મારું મુહાર છે ભાઈ પણ ભાઈ અહીં વસ્યા છું પણ એનું નોમ ને લેણું ના રાખવું તો મારું શિકોતર નું વ્યાજ આવું કઉ છું ભાઈ હા ભાઈ એવું મારા પ્રભુ કે છે હું નાથ ગંગા ની માતા કઉ છું ભાઈ એ તમારું નોમ ને લેણું આ દિવસ છે તો હજી તમારું નોમ ને લેણું રહેશે ભાઈ એક છે એનો અનેક વન છે એ હું તમારી માતા કઉ છું ભાઈ એ આ નોની મોટી હવ સભાના મજા મારી બુન કુવાસી ને મજા મારા શિકોતર ના ભગવાન હવ ખમા